ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠામાં ઠાકોરસેના જાગૃત બની રહી છે. આજે જિલ્લા ઠાકોરસેનાની કારોબારી બેઠક ડીસા પાસે ભાજપના અગ્રણી લેપજી ઠાકોરના કોલ્ડ સ્ટોરેજ પર યોજાઈ હતી, જેમાં ઠાકોરસેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસન મુક્તિ સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચાઓ થઈ હતી. ભાજપ કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી. સાથે જ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ બેઠક માત્ર સમાજના હિતને લઈને યોજાઈ હતી. ચૂંટણી ન હોય તોય બેઠક અને વ્યસન મુક્તિના કાર્યક્રમો ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. સાથે મીડિયાએ ભાજપ પાર્ટી ગુજરાત કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની અવગણના કરી હોય તેવું લાગી રહ્યું છે. તે સવાલમાં અલ્પેશ ઠાકોરે પાર્ટીને જરૂર નહીં હોય તો જ અવગણના કરી રહી હોવાનું નિવેદન આપતા ફરી એકવાર અલ્પેશ ઠાકોરે ભાજપને ચેતવણી આપી હોય તેવું નિવેદન આપ્યું હતું. ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં 90થી વધારે તાલુકાઓનો પ્રવાસ કર્યો છે મેં અને તમામ જગ્યાએ ખબર અંતર પૂછવા જતો આવું છું. આજે બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં તો હું ફર્યો છું, પરંતુ આજે જિલ્લા કારોબારીની મીટિંગમાં હાજરી અપાયેલું એક જ વાત કરું છું, વેક્સિન લો, કોરોનાની સામે સાવચેતી રાખો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરો એવું વારંવાર હું કહેતો હોઉં છું. સામાજિક એકતા તો ઠીક છે, સામાજિક એકતાની સાથે લોકોને જાગૃત રાખવા, લોકોને એમનો હિતોનું રક્ષણ કરવા માટે જાગૃત રાખવા એ જરૂરી છે. એના ભાગરૂપે જિલ્લા કારોબારીની મીટિંગ કરવા માટે આવ્યો છું. ક્યાં ઇલેક્શન, અમે તો એક તો ઇલેક્શન લડાય છે, અમે બીજું ઇલેક્શન તો ક્યાંય લડાય નહીં. પણ તમે જો સતત લોકોની વચ્ચે રહેવું એ મારો સ્વભાવ છે. કોરોનાની બીમારીમાં પણ અમારા યુવાનોએ જે લોકો માટે કામ કર્યું, સતત હું પણ લોકોની વચ્ચે રહેતો એટલે લોકો વચ્ચે રહેવું એ આદત છે. વ્યસન મુક્તિ એ કોઈ રાજકીય મુદ્દો નથી, એ સામાજિક દૂષણ છે, એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અમારી જે કોઈ વાતો છે એ સામાજિક મુદ્દાઓની છે અને સરકાર સમક્ષ યોગ્ય સમયે મુકતા હોય છે. હવે એની અમલવારી કેટલી કરવી એ સરકારના હાથમાં હોય છે. અમારી વાત છે માંગણી કરવી. સપોઝ હમણાં જે કંઈ વાત ચાલી રહી છે કે ભારત માલાનો બહુ મોટો ઇસ્યુ આવી રહ્યો છે, એ ભારત માલા માટે પણ આવવાનો છું. એટલે મારો સ્વભાવ છે કે જ્યાં જેની પણ તકલીફ હશે, સામાન્ય લોકોની તકલીફ હશે, તો એના માટે આવું એ મારો સ્વભાવ છે. એટલે ભારત માલા માટે પણ આવવાનો છું, એના માટે રાહ જોઉં. જો તમને કહું, સીએમ છે ને પ્રજાલક્ષી હોવું જોઈએ. કોઈ સમાજની માંગ જ શેના માટે ઊભી થાય? દરેક સમાજને અધિકાર છે, દરેક સમાજના નેતા એ મુખ્યમંત્રી બને એની લાગણી હોય, પણ એક એવા નેતાની જરૂર છે કે આવી કોઈ સમાજની લાગણી જ ઊભી ના થવી જોઈએ. તમામ સમાજોની નાની મોટી જે તકલીફો છે એ દૂર કરવાની જવાબદારી સરકારની છે અને સરકાર જ આ સમસ્યાઓનો હલ કરી શકે તો પ્રજાલક્ષી પ્રજાતંત્રમાં પ્રજાની પીડાને વાચા આપે એવા મુખ્યમંત્રીને એવા નેતાની જરૂર હોય છે. મારી વાત હંમેશા એવી જ હોય છે, હું કોઈ પાટીદાર સમાજ કે સવર્ણ સમાજનો વિરોધ નથી કરતો અથવા કંઈ પછાત જ આવે એ પણ વાત નથી. વાત એ છે કે એવા નેતાને જોવા માગું છું જે નેતા ગુજરાતની પ્રજાની પીડાને સમજી શકે ને પીડા દૂર કરી શકે. જો રાજનીતિક અવગણના જે કોઈ સમાજ જે કોઈ પાર્ટી કરતી હોય ત્યારે યોગ્ય સમયે જવાબ મળી જ જતો હોય છે, પાર્ટીઓને એ જવાબ મળી જ જતો હોય છે, એટલે પાર્ટીઓને જરૂર નહીં હોય. આ બેઠકમાં ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના અગ્રણી મુકેશ ઠાકોરે પણ સમાજ સંગઠન માટે બેઠક યોજાઈ હોવાનું જણાવી આગામી સમયમાં ચૂંટણી અંગે હવે રણનીતિ તૈયાર થશે તેવું જણાવ્યું હતું. આજે બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેનાની કારોબારી મીટિંગ હતી, એમાં અમારા સન્માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશભાઈની હાજરી વિશેષ હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ તાલુકાના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને ગ્રામ સમિતિના અપેક્ષિત પ્રમુખોની અહીંયા આજે કારોબારી મીટિંગ હતી. સંગઠનનું કામ છે સમાજની કોઈ પણ વાત હોય, એ વ્યસન મુક્તિની વાત હોય, શિક્ષણની વાત હોય, સમાજ સંગઠિત થાય એની વાત હોય કે સમાજમાંથી કુરિવાજોની, સમાજ જાગૃતિની, અત્યારે વેક્સિનનો જે સમય ચાલે છે એમાં સમાજના તમામ પરિવારો સંપૂર્ણપણે વેક્સિન લે એની આ બધી જ ચર્ચાઓ આજની આ કારોબારી મીટિંગમાં થઈ છે. અને આવનારા સમયમાં સમાજની જે તે વાત છે, સમાજના મુદ્દાઓ છે, સમાજની જે માગણીઓ છે એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર કઈ રીતે મૂકવી એની એક વિશેષ ચર્ચા આ કારોબારી મીટિંગમાં થઈ છે. અને જિલ્લામાં સંગઠન મજબૂત રહે, આવનારા સમયમાં સમાજ અને સંગઠનનું પ્રતિનિધિત્વ અને સમાજને નેતૃત્વ મજબૂત રીતે મળી રહે એનું પણ અહીંયા આજે ચર્ચા અને એનું આયોજન થયું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે.
ત્યારે અલ્પેશ ફરી એકવાર બનાસકાંઠામાંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે, ત્યારે આ વખતે ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર આગામી ચૂંટણી સુધી ભાજપ સાથે રહેશે કે પછી પરત ઘર વાપસી કરે છે તે જોવાનું રહ્યું. પણ આજની બેઠક એ બનાસકાંઠાના નેતાઓ માટે ચોક્કસ મુસીબતનો માર્ગ બની શકે છે.